બોલો તમારું નામ ને એડ્રેસ. મારું નામ દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ, ખેરાલુ, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. જિલ્લો મહેસાણા. હું લગભગ 1995 થી આ વ્યવસાય સાથે જોડાયેલો છું, ડેરી ફાર્મિંગ સાથે જોડાયેલો. તમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું એ વખતે કેટલી ગાયો હતી તમારા પાસે? મેં એક ગાય થી આ ચાલુ કરેલું છે. એક ગાય ગીર યા એચએફ? ના, ગીર. ગીર ગાય હતી. એ ગીર ગાય તમે ક્યાંથી લાવ્યા હતા? અને એ ગીર ગાય અહીંયાથી લોકલ જ લીધી હતી. લોકલ જ લીધી બરાબર. પછી અમે ગીરમાંથી લાવવા માંડ્યા ધીરે ધીરે. અને 96 સાલ થી મેં ગીરમાંથી ગાયો લાવવાનું ચાલુ કરેલું. હાલ કેટલા પશુ છે બધા? હાલ મારી જોડે 65 મોટી ગાયો, 40-62 અને 6 ભેંસો. 65 ગાયો ગીર યા મોય એચએફ? ગીર વત્તા એચએફ. ગીર વત્તા એચએફ બધી રહીને 65 થી. તેમાં ખાલી ગીર કેટલી છે? ગીર 30 ગાયો. 30 ગાયો છે. આ અને ગીર, આજે ગીરની લગભગ 8-9 નસલો આવે. એમાં રહી કઈ નસલ? આ અમે ઓરિજિનલ ગીર જ બનીએ છીએ. ઓરિજિનલ ગીર. મને ગવર્નમેન્ટને આ ગીર ગાય ઉપર લગભગ 7-8 એવોર્ડ આપેલા. 7-8 એવોર્ડ. બેસ્ટ આત્માનો જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, ઓપી કોહલીના હસ્તે બેસ્ટ ફાર્મિંગ, બેસ્ટ પ્રગતિશીલ પશુપાલક, એવા બધા ઘણા બધા એવોર્ડો મળેલા છે, રાજ્ય કક્ષાના મળેલા છે. બરાબર. તમે આ ગાયોને જ્યારે હિટમાં આવી ત્યારે સિમેન વાપરો યા? નહીં, આ મારી જોડે ગીરના સોડ જ છે અને એચએફનો બી પણ સોડ જ છે. આ ગીરનો બુલ હે. આ કેટલા વર્ષનો હશે? આ 3 વર્ષ. 3 વર્ષનો છે. અત્યારે પણ એક રેલો પાંજના રૂપ પાછો ઉછરો જ છે. આ સોડની રેલીઓ હિટમાં આવે એટલે સોડ બદલી નાખવાનો. આ શોર્ટ માંથી જે રેલી આવી હોય એ રહી હિટમાં આવે, હા, એ વખત શોર્ટ બીજો બીજો દેવાનો. તો પછી આ શોર્ટ ને શું કરો? આ શોર્ટ રહે, બીજી મોટી ગાયો હોય એમને પીલી થાય. હમણાં મારે એક શોર્ટ બહુ જોરદાર શોર્ટ હતો, લગભગ 4 લાખ નો માંગેલો, હમણાં ઓફ થઈ ગયો, મરી ગયો. મરવાનું કારણ હે ગરડો. ગરડો થઈ એટલે મરી ગયો. બરાબર. હાલ તમારે ટોટલ ગાયોનું દૂધ કેટલું થાય? મારે હાલ બી દિવસનું 700 લિટર દૂધ થાય. દિવસનું 700 લિટર દૂધ થાય. તો દૂધ સર પ્રતિ લિટર શું કિંમતે જાય તમારે? મારે અહીંથી હું જે લોકો ગીર ગાયનું ખાવા માટે લઈ જાય છે એ હું 60 રૂપિયા લિટર આપું. 60 રૂપિયા આમ પર બેઠા. અને ભેંસનું 80 રૂપિયા લિટર વેચું છું. 80 રૂપિયા લિટર. બરાબર. બાકીનું ડેરીમાં એવરેજ 40-42 રૂપિયા 40-42 રૂપિયા થાય. તો નફાઓ દો ભાવ વધારા સુધી. ભાવ વધારા સુધી. હા, આમ 33 રૂપિયા આજુબાજુ જાય. તો ભાવ વધારો, અત્યારના મેનેજમેન્ટમાં ભાવ વધારો બી સારો છે, ભાવ બી સારો છે. આ 2 વર્ષની અંદર ભેંસના દૂધમાં 7 ફેટ આવે તો લીટર 10 રૂપિયા ઉપરનો ગ્રાહકનો ફાયદો છે. લીટર 10 રૂપિયા આ મેનેજમેન્ટની અંદર. તો આટલી ગાયોનું તમારે ચારનું ફીડનું કોસ્ટિંગ કેટલું? ચારનું મારી જોડે બહુ મોટું ગોડાઉન છે એવી, 22 ફૂટ ઊંચું અને 5200 ચોરસ ફૂટનું. બરાબર. એની અંદર ઓફ સિઝનની અંદર ઘાસ ભરી દેવાનું. અત્યારે ધારો કે ચણાનું ખારિયું 12 રૂપિયા કિલો છે તો મેં 6 રૂપિયા 30 પૈસે ઓફ સિઝનમાં ભરેલું મારી ગાયોનું આપું. સિઝનમાં ભરી જ દેવાનું. ભરી દેવાનું આખું ગોડાઉન. ભરી આખું પેક પેક. આખું ગોડાઉન તમારે ભરવાનો કેટલો ખર્ચો થાય? 8 લાખ રૂપિયા મેં ગઈ સાલ ખર્ચ્યા હતા. આખા 12 મહિના ચાલી જાય? ચાલી રહે વચ્ચે મારી તેવી ગણતરી છે 2 લાખનું વધશે, વેચવું પડશે. એવું હોય દર સાલ એ રીતે જ ભરવાનું. અને ખોણનું? ખોણમાં એવું છે કે મારે 50% અત્યારે હાલ મારું બિલ આવે છે લગભગ 2-2.5 લાખ, એમાંથી 1 લાખ રૂપિયાનું ખોણ જતું જ રહે. 1 લાખ રૂપિયાનું ખોણ જતું રહે. બિલ 10 દિવસે આવતું? 10 દિવસે. બરાબર. આખા 12 મહિનાનું રેકોર્ડ કેટલો દૂધનો? મારો આ સાલનો રેકોર્ડ લગભગ, મારો એવો અંદાજ છે, ભાવ વધારા સાથે બોલો ગીરના. ભાવ વધારા સાથે મારું લગભગ 90-95 લાખનું દૂધ થવું જોઈએ. 95 લાખ. 95 લાખનું એવરેજ લઈ લો. અને ભાવ વધારા વગર ગણો? ભાવ વધારા વગર મારી એવી ગણતરી છે 75 લાખ આજુબાજુનું દૂધ. 75 લાખ આજુબાજુ. તો આખા તમે ભાવ વધારા સાથે 92 લાખનું 95 લાખનું જે ટાર્ગેટ માર્યું એમાં ખર્ચ કેટલો અને બચત? 40% બેનિફિટ ઓછામાં ઓછો બેસે, ગમે તેટલું ખવડાવો તો બી 40% બેનિફિટ છે. કોઈ પણ ધંધો એવો નથી કે એની અંદર છે. આ સાલ મારી તેવી ગણતરી છે ભાવ વધારો 25% મળવું જોઈએ એટલે મને જ વધારે બેનિફિટ બેસે છે. મારા બિલમાંથી જ મારે 35-40% બચત રહેશે. આ બીજા ડેરી ફાર્મિંગ કરવા વાળાની
જ્યારે જો તને શિકાયત હોય કે બચત નથી રહેતી, ખોળનો ભાવ વધારશે, મારો પોતાનો એવો છે કે હાલ અભી ફેક્ટરી કરતા પણ દૂધનો ધંધો આગળ છે. મારી છ બેસો જાફરાબાદી છે, એમનું 9-10 લાખ રૂપિયાનું વાર્ષિક દૂધ થશે. 9-10 લાખ રૂપિયાનું વાર્ષિક દૂધ. અને જોવું હોય તો મારો અહેવાલ આવે, સ્ટેટમેન્ટ આવે, એટલે 1/4-31/4 નું હું બતાવી દઉં. 6 ભેંસો જ છે, મેં વધારાની ભેંસ રાખી જ નહીં કરી. 6 ભેંસો જ છે. તો તમે એમ કહો છો કે આમાં 40% બચત, બીજા ફાર્મિંગ કરવા વાળા એમ કહે છે કે આમાં બચત જ નથી. તો ઈઓનું મેનેજમેન્ટ પણ તમારા મેનેજમેન્ટ તમારે ઓફ સીઝન નો ઘાસચારો પર દેવો પડે, પહેલી વાત એ રહી. જો 12 રૂપિયા મળતું એ રહ્યું, તમે 6 રૂપિયામાં લાઈન ભરી દીધું. હા, એટલે 1 કિલો પાછળ 6 રૂપિયાનો ચોખ્ખો તો ફાયદો છે. હા, એટલે તમે દાણાનું 1000 કિલો વાપરો તો 6000 રૂપિયા. અરે મુર્ગી તો 200 કિલો વાપરો તો 1200 રૂપિયા બચત થશે. પછી અમારું જાત મેનેજમેન્ટ છે, મારો છોકરો ભી આમાં છે, મારી વાઈફ ભી આમાં છે, હું પોતે ભી મેનેજમેન્ટ થી જ બધું કરું છું, મિત્રોની સલાહ થી જેડું છું. મેં 1995 થી ગીર ગાયો રાખી, એમાં પણ બીજી ઓલાદ સુધારી. અને મારું પોતાનું તો જે એવો પેલો એ છે એક વાસ્તુ કે આપણી ગાય લઈ જઈને બ્રાઝિલ વાળા પર ડે 65 લિટર એવરેજની ગાય કરી શકતા હોય તો આપણે કેમ નહીં, આપણે કેમ ના કરી શકીએ. એક વસ્તુ એ છે, મારી હાલ મહેસાણા ડેરીની એ જ માગ છે કે તમે આ બ્રાઝિલના ગિરનાર ડોઝ લઈને એચએફ ઉપર પણ સંવર્ધન કરાવો, જેથી કરીને આપણા વાતાવરણની અંદર ગિરનાર ડોઝ જે ગાય આવે રેરલી એ બહુ 15 લિટર ઉપરની જ આવે, અને એ આપણા વાતાવરણમાં પણ ટકી શકે. અને મારા જોડે અત્યારે ગીર ગાયો છે બધી એવરેજ ટંકનું 8 લિટર ઉપરની ગીર ગાય. એ તમે બ્રીડ પર કામ કર્યું? બ્રીડ ઉપર એટલે મેં કઈ રીતના કર્યું, પહેલાં હું સરું ગાય લાવ્યો એટલે 500 રૂપિયા ગીર ગાય મળતી હતી. 500 રૂપિયા ગીર ગાય, અમે 600-500. હાલ લેવા છો તો ગીર ગાય કેટલા? 80,000 થી 1-1.5 લાખ 2 લાખ રૂપિયા ભેંસ જેટલી હતી, વધારે કિંમત થઈ ગઈ બરાબર. એ વખત હું વેપાર જેવું કામ કર્યું કે અંકાથી 25-30-40 ગાય રાખવાની, લાવવાની ગીરમાંથી, એમાંથી અહીંયા લાઈન સોર્ટિંગ કરવાની કે આ 10 ગાય સારી છે, બાકીની વેચી દેવાની, એટલે આપણી કોસ્ટ નેચી પડે. એમાંથી પણ 10 ગાય રાખી, એમાંથી એવરેજ કે ભાઈ આપણને 12 મહિના રાખી પણ એવરેજ 5000 છે, 5 રાખી એમની વાસરડીઓ ઉછેરી અને એ બધી હાલ મારી જોડે છે. ગીર ગાયની વાસરડી કેટલા મહિને તૈયાર થાય? ગીર ગાયની વાસરડી સારી આચવો તો 3 વર્ષે. 3 વર્ષે તૈયાર થાય. એક ગીર ગાયની વાસરડી, જ્યારે કે ગાયને વાસરડીને જન્મ આપ્યો તો એ ટાઈમે તમે કેટલા મહિના સુધી એને દૂધ પાવો? દૂધ પાવાનું 6 મહિના સુધી. 6 મહિના સુધી કેટલું દૂધ પાવો? 1 કેજી 2 કેજી? 2 લિટર ઉપર તો પાવું જ પડે. દિવસનું કે ટનનું? ના, દિવસનું. દિવસનું 20-25 દિવસની થાય, એટલે પશુ આ ખોણ બોણ બીજું ચાલુ કરવું જ પડે. ખોણમાં આ મારી રેલીઓ આવો જુઓ તમે. ખોણના અંદર તમે જે રેગ્યુલર ગાયોનો ખોણ ખવડાવે રહ્યું જ રેલીઓ? ના, સાગરદણ. ખુલ્લા વાળા, તો ખુલ્લો વાળો બનાવવા એના અંગાથી મારે ભાઈ આ ખુલ્લા વાળા છે, પણ શિયાળો ચોમાસી નું રક્ષણ કરવા માટે પણ તૈયારી રાખવી પડે. મારે જોઈ લો, હું અંદર તમારે સેજ પેલી એ નહી લાગે. આ રહી તમારે રેલી, તમારે તમે સારી સાચવણી કરો તો 3 વર્ષે તૈયાર થાય. તો પહેલા વિતરણમાં કેટલું દૂધ આવે? પહેલા વિતરણમાં જેવી રેલી 6-7 લિટર થી નીચી હોય જ નહીં. તમારે સારી ઓલાદની હોય, સારી ઓલાદની 6 લિટર જેટલું દૂધ આપે છે. એમાં પણ 1 સોડ હશે મારો પેલો ઉભો હશે, એ રે લગભગ 7-8 મહિનામાં. 7-8 મહિનાનું હશે, વધારે ના હોય, 8-1 મહિનાનો. આ બધી રેલીઓ જેમ દાવણ છૂટી અલગ અલગ 4 વિભાગ પાડેલા છે. હા, આપડે એક ગાય માંથી જ આપડે લોન બોન કોઈ જ લીધેલી નહીં. એટલે હાલ કેટલો ટાઈમ થઈ ગયો તમે એક ગાય થી ચાલુ કર્યું? 95 માં પહેલી ગાય લાવ્યો હતો. 97 હા, મારી જન્મ તારીખ 95 માં પહેલી હું ગાય લાવ્યો હતો. અને એક ગાય 500, 700, 800 એવી ગીર ગાયો અમે લાવતા. હાલ કેટલાનો માલ હશે? તમે 500 રૂપિયા થી ચાલુ કર્યું હતું, હાલ 27 વર્ષમાં આખો ફાર્મ નો માલ કેટલાનો હશે? 1 કરોડ રૂપિયા. 1 કરોડ પ્લસ હશે. હા, ઓછામાં ઓછો. અને આ એચએફ નું? આ એચએફ બોલ. હા, કેટલા વર્ષ નો? આ 5 વર્ષ નો. 5 વર્ષ નો.
તો કાલે જીજી પટેલ ને આ ખોહ નું ઇન્જેક્શન આલ્યું ને તે કે 400 કિલો ઉપર વધે છે. વધારે છે શું? 500 કિલો વધે છે. 500 કિલો તો ગાય સામાન્ય કહેવાય. મહારાજ કોઈ ખૂબ મોટી હોય આ બીજું વિયાય છે. હું આમ આજકાલમાં વિયાય જ આ બીજા ઉતરમો. હા, પણ પેલા ઉતરમો દૂધ કેટલું હતું? 11 લિટર. ખાલી ફેરે તો 13+ જવું જો. 12-13 લિટર આપશે. ગીર ગાય તમે 27 વર્ષથી ધંધો કરો તો ગીર ગાય ની ઉંમર કેટલી હોય? ગીર ગાય ની ઉંમર 20 વર્ષ ઉપર થી સારી સાચું એટલે થઈ જાય. મારી જોડે અત્યારે સર હું બતાવું તમને, આ બાબજી 20મું વેતર વિહોણી 23 વર ની ગાય છે. ગીર ક્રોસ આ કેટલા વેતર માં? આ 23-22 વેતર વિહોણી 23 વર ની રેલી છે. ગીર ક્રોસ છે એટલે જ ને એનું દેશી નું સ્ટેમિના આવે ને યાર. લેબર કેટલા કોમ કરવાળા? લેબર એક ફેમિલી રાખેલું છે, એમને 25-27 ગાયોનું જ કરવાનું એ રીતે છે. અને બીજા 3 લેબર એક્સ્ટ્રા છે, મારા બે બે બાપ, મારા બાબુ અને મારા વાઈફ બે, પણ ધોવા બોવા બધી રીતે પેલી એક કરી. લગભગ બધા મશીન થી વધારે ધોવા. ધોવામાં કેટલો ટાઈમ જાય? ધોવામાં 1.5 કલાક. 1.5 કલાક જતો રહે ધોવા વાળા? 7-8 જણા ધોવામાં નહીં, 2 જણા છે એ મશીન થી ધોઈ કાઢે, અને 3 જણા હાથે જે ગીર ગાયો છે બધી હાથે ધોવાની બેસો. ડેરી ફાર્મિંગ નો ધંધો કરાવરાય કે નહીં કરાવરાય? હવે ભટકે સાત 25,000 ની નોકરી ના કરાય, પણ પ્રાઇવેટ નોકરી ના જવાય. 5-7 જાનવર છોકરાને લાવી, 5 વીઘા જમીન હોય તો 10 જાનવર રાખીને ધંધો કરાય. અમારા જોડે મારા મિત્ર ઉભા છે MBBS, અને વર્ષોથી BSc. અરે એ તો બધું ચાલે BSc છે. અને લગભગ એ તો હું મોહન છું 40 વર્ષથી તબેલો છે. એમને પણ તમે પૂછી જુઓ. તમારે કેટલા વર્ષથી તબેલો? 40-45 વર્ષ. કેટલી પશુઓ તમારા બાજુમાં? પહેલા તો મારા વધારે હતા, 16-14 ગાયો. આવું તો બધું ધીમે ધીમે ઓછું કરવા ઈન દેતો ગાયો છે મારા જોડે. મેડમ, તમારો પશુપાલનના તજુર્બામાં તમે ઓડિયન્સને કોઈ કહેવા માંગતા હોય કે એને ફીડિંગ કેન્દ્ર કરવાનું મિનરલ સાગર બુસ્ટર પર ડે 4 કિલો બધી ગાયો વચ્ચે નોખી દેવાનું. આટલા કિલો ખોણ નોખવાનું છે એટલું 10 દિવસ અંગાથી બધું ભેગું કરી ખોપ મારીને જ નોખવાનું. ફીડમાં શું શું વાપરો તમે? ફીડમાં અમે એક મકાઈ નું પેલું જે કહેવાય છે ધૂસું, એ બરાબર. પછી ડેરીનું હાઈપ્રો દાણ, પછી મકાઈ પૈડો, ભૂકી અને મકાઈ પાપડી થોડી, અને મિનરલ મિક્સર. મકાઈ પાપડી નહીં ના, સરિસ્કા. સરિસ્કા હા, મયંક, સરિસ્કા અને એ બધામાં રિપીટ ના પ્રોબ્લેમ થતા હોય ના? મેં બધા લોકો એવું કહેતા છે ધૂસું ખવડાવવાથી પણ રિપીટ થાય. હું 20 વર્ષથી ધૂસું ખવડાવું છું. તમારું કોઈ રિપીટ નો પ્રોબ્લેમ ના? મિનરલ મિક્સર તમારી જોડે હોય તો કોઈ પ્રોબ્લેમ જ નહીં. મિનરલ મિક્સર જુઓ તમે, મારી એક પણ ગાય કસ વગર ની બતાવો કે ગાય દુબળી છે બીજું છે, પછી તમે ગાય ને જ કશું નોખ્યું ના હોય તો રિપીટ, અને પછી રિપીટ થાય. મારી રેલીઓ તો એને જોયું અત્યારે ગામડો ભરેલી છે એટલે એ નહીં ચાલે. પછી ઓગાટ કઈ રેલી ના થાય, કપાડી ના થાય. 2-3 વર્ષે વિવરાત દી હોય તો ગાય ખાય જ રેલડી ખાય તો જ ખાય, ગમે તે ખવરાતા હોય ખોણમો. અરે એ તો તમને કહી દઉં, મિનરલ હોય તો રિપીટ થવાના 80 નહીં પણ 100% પ્રોબ્લેમ ઓછા છે. અને 100 જુઓ પછી તમારી ગાય અત્યારે વડ આવી હોય, તમે કાલ બીજદન બોલાવો એટલે એ તો બીજદન કરીને જવાનો જ છે. અને અમુક કોઈ એચએફ યા ગીર ગાય સેલમાં હોય ના? એવી કોઈ હાલ મારા જોડે નહીં.
કારણ કે અત્યારે દૂધ ના ભાવ વધુ છે એટલે મને પણ એવું છે બે ગાય લાઈન માં રાખવું. નાની